મોડાસાના સાબરમતી ગેસ સ્ટેશન પર આગની ઘટના, મોક ડ્રિલ યોજાઈ. કોઈ પણ આવશ્યક જગ્યા હોય કે જ્યાં આગ કે વિસ્ફોટ થવાનો ભય હોય, કોઈ ટેકનિકલ કારણોસર વાહન કે ઉદ્યોગ કે સીએનજી પંપમાં આગ લાગે ત્યારે ઝડપી આગ નવા કાબૂમાં લેવાનો મોડાસા ફાયર વિભાગ દ્વારા નિર્દેશન યોજાયું. ઉનાળાના સમયે સીએનજી કે પેટ્રોલ પંપ કે અન્ય વાહનોમાં આગની ઘટના બનતી હોય છે ત્યારે આવા સમયે આગને કઈ રીતે કાબૂમાં લેવી અને જાનમાલને બચાવવું એ બાબતે જાગૃતિ લાવવા માટે વહીવટીતંત્ર દ્વારા આજે સામ્રાજી રોડ પર આવેલ સીએનજી મધર સ્ટેશને મોક ડ્રિલ યોજાઈ. જેમાં સીએનજીની ગાડીમાં મધર સ્ટેશને એકાએક આગ લાગે છે ત્યારે પ્રથમ ત્યાં પડેલ ફાયર સેફ્ટીના સાધન વડે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા. ત્યારબાદ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા બે વોટર બાઉચર વડે વોટર ફાઇટિંગથી આગને કાબૂમાં લીધી. આ આકસ્મિક ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ સીએનજી પંપના કર્મીને 108 દ્વારા ઝડપી સારવાર અર્થે ખસેડાયા. આ સમગ્ર મોક ડ્રિલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ડેપ્યુટી કલેક્ટર, મોડાસા પાલિકા ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલા સહિતની ટીમે સરસ નિર્દેશન કાર્યક્રમ યોજ્યો. જયદીપ પટ્ટા, જલેશ ટીવી, અરવલ્લી. આજરોજ તારીખ 11 જુલાઈ સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતાં સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો. તરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોક ડ્રિલનું આયોજન હતું. એ રીતનું હતું. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડીઓ સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતે આગ બુઝાવવાની કામગીરી થાય એ મોક ડ્રિલ કરવામાં આવ્યું. ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લિક્વિડમાં છે કે નથી એની પૂરેપૂરી કાળજી રાખવી પડે. અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું